नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे सरेराश वेग कोने कहेवाय, सरेराश वेग कोने कहेवाय एना माटेनुं सूत्र सरेराश वेग बराबर माइनस डेल्टा आर प्रक्रियकनी सांद्रतामां थतो फेरफार छेदमां समयनो फेरफार अथवा लीधेलो समय, पण आगळ माइनस मूकवानुं खास, बराबर डेल्टा पी अपॉन डेल्टा टी, નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં ફેરફાર। પણ એક સામાન્ય પ્રક્રિયા માટે r માંથી બને 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બને એના માટેની, પછી કોઈ પણ પ્રક્રિયક હોય કે કોઈ પણ નિપજ હોય, કોઈ પણને આધારિત વેગ ગણી શકો। તો એ સરેરાશ વેગ એટલે r a b વડે જે દર્શાવી સરેરાશ ગણવા માટેનું એક આગળ ઉદાહરણ જોઈએ। सांद्रता जुदा जुदा समय नीचे आपेली छे। C4H9Cl ब्यूटाइल क्लोराइड की सांद्रता जुदा जुदा समय नीचे आपेली छे, तो प्रक्रिया नो सरेराश वेग गणो। ब्यूटाइल क्लोराइड प्रक्रिया એટલે ની પ્રક્રિયા એટલે રાસાયણિક પ્રક્રિયા, જો ब्यूटाइल क्लोराइड प्लस H2O तो बने ब्यूटेनॉल प्लस HCl, तो कुल બે પ્રક્રિયા છે અને બે નિપજે। तो चार माथी कोई पण नी जुदा जुदा समय नी सांद्रता आपे तो तमे सरेराश वेग गणी सको। एवं जरूरी नथी फक्त प्रक्रिया, कोई पण निपज के कोई पण प्रक्रिया, टूंकमां जेनी सांद्रता नो फेरफार आपो होय, जुदा जुदा समय सांद्रता जेनी आपी होय एने आधारित प्रक्रिया नो सरेराश वेग गणी सकाय। कोई पण आधारित, एवं जरूरी नथी प्रक्रियक सरेराश वेग गणवो होय तो आपेली प्रक्रिया कोई पण प्रक्रियक अथवा कोई पण निपजनी सांद्रताना फेरफार साथे तमे सरेराश वेग गणी सको, जेनी सांद्रता एवी होय एमांथी। तो एना उदाहरणमां आपणने जुदा जुदा समय एक सांद्रता आपी, जो समय आपो है सेकंडमां, समय केमां आपो है सेकंडमां, અને જે બ્યુટાઇલ ક્લોરાઇડ છે એની સાંદ્રતા એપી છે મોલ લિટર ઇનવર્સ મોલારિટીમાં, સમય સેકન્ડમાં છે અને એ સમયે બ્યુટાઇલ ક્લોરાઇડની સાંદ્રતા એપી છે, પેલા લઈ લેજો 0 સેકન્ડ કેટલી 0.1 મોલ લિટર ઇનવર્સ તો મોલારિટી, 50 સેકન્ડે ઘટીને કેટલી થાય, કારણ કે પ્રક્રિયક છે સમયની સાથે એની સાંદ્રતામાં શું થશે ઘટાડો, તો 50 સેકન્ડે કેટલું થાય 0.0905, 100 સેકન્ડ 0.0820, 150 સેકન્ડ 0.0741, 200 સેકન્ડ 0.0671, 300 સેકન્ડ 0.0549, 400 સેકન્ડ 0.0439, 700 સેકન્ડ 0.0210 અને 800 સેકન્ડ 0.017, બરાબર। તો આજે એમાંથી જે માહિતી આપી આપણે જુદા જુદા સમયે જે પ્રક્રિયક છે બ્યુટાઇલ ક્લોરાઇડ એની સાંદ્રતા આપીએ તો આપણે ગણવાનો સરેરાશ વેગ। હવે આમાં તમે કેટલા સરેરાશ વેગ ગણી શકો, તો દરેક સમય વચ્ચેના સરેરાશ વેગ ગણો, દરેક સમયગાળા દરમિયાનના સરેરાશ વેગ ગણો। તો પહેલા 0 થી 50 સેકન્ડ માટેનો વેગ ગણો, 50 થી 100 સેકન્ડ સમય માટેનો વેગ ગણો, 100 થી 150 માટે ગણો, 150 થી 200, આ રીતે તમે સરેરાશ વેગ દરેકના એમાંથી ગણી શકો। તો એના માટેનું એક કોષ્ટક બનાવી નાખવાનું કે પહેલા સૌપ્રથમ ક્રમ, બરાબર, બીજું સમય, રેડી, T1 સમય, T1 સમય કેમાં સેકન્ડમાં, સમય T2 સમય કેમાં સેકન્ડમાં, T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા, T1 સમયે પ્રક્રિયક
પ્રક્રિયક એટલે અહીંયા બ્યુટાઇલ ક્લોરાઇડ એ પણ એની જગ્યાએ હું આર લખીશ પ્રક્રિયકની જે સાંદ્રતા છે ને C4H9Cl આની બરાબર હું લખીશ પ્રક્રિયક આર ની સાંદ્રતા એ બ્યુટાઇલ ક્લોરાઇડ એ સમજી લેવાનું તો T1 સમયે પ્રક્રિયક આર ની સાંદ્રતા T1 સમયે પ્રક્રિયક આર ની સાંદ્રતા T1 સમયે આર ની સાંદ્રતા એટલે R1 બરાબર એકમ તો મોલ લીટર ઇન્વર્સ એકમ તો કયો થશે મોલ લીટર ઇન્વર્સ મોલ લીટર ઇન્વર્સ T2 સમયે પ્રક્રિયક ની સાંદ્રતા એટલે R2 એનો એકમ એ મોલ લીટર ઇન્વર્સ T1 સમય એ T1 સમયની સાંદ્રતા લખો T2 સમય T2 સમયની સાંદ્રતા લખો સરેરાશ વેગ ગણવો હોય તો પહેલા તો જોશે એક સમયનો ફેરફાર તો અહીંયા લખું T2 માઇનસ T1 એટલે ડેલ્ટા T બરાબર પછી R2 R2 માઇનસ R1 બરાબર ડેલ્ટા R અને છેલ્લે સરેરાશ વેગ R AB બરાબર શું લખાય માઇનસ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર ક્યાં એકમમાં મળશે સાંદ્રતાનો એકમ કયો મોલ લીટર ઇન્વર્સ અને સમયનો એકમ સેકન્ડ તો સેકન્ડ ઇન્વર્સ આગળ મેં સમજાવ્યું તો એકમ સામાન્ય વપરાશ છે મોલ લીટર ઇન્વર્સ સમય ઇન્વર્સ પણ સમય જેમાં હોય તેમાં સેકન્ડમાં તો સેકન્ડ ઇન્વર્સ તો વેગનો એકમ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સમાં આપણને જવાબ મળશે તો દરેક એમાંથી ક્રમ લઈ લેવાનો દરેક ક્રમ માટે દાખલા તરીકે જો પેલા લઈ લો પેલો ક્રમમાંથી ગણવું ક્રમ નંબર 1 T1 સમય લેવી 0 સેકન્ડ તો 0 સેકન્ડ T2 સમય 50 સેકન્ડ 0 સેકન્ડે સાંદ્રતા T1 સમય 0 સેકન્ડે સાંદ્રતા કેટલી 0.1 તો T1 સમયની સાંદ્રતા એ 0.1 T2 સમય 50 સેકન્ડ સાંદ્રતા કેટલી 0.0905 બરાબર તો પેલા જોઈ સમયનો ફેરફાર T2 માઇનસ T1 50 માઇનસ 0 તો કેટલા સમય માટે 50 સેકન્ડ માટે સાંદ્રતામાં થતો ફેરફાર ગણો સાંદ્રતામાં થતો ફેરફાર 0.R2 માંથી R1 બાદ કરવાનો 0.0905 માઇનસ 0.1 તો એ જવાબ તમને મળશે માઇનસ 0.0055 રેડી બાદબાકી કરશો ને એટલે જવાબ કેટલો મળશે માઇનસ 0.0055 હવે ફેરફાર છેદમાં સમય સાંદ્રતામાં ફેરફાર છેદમાં સમય તો સાંદ્રતામાં ફેરફાર એ માઇનસ 0.0055 છેદમાં સમયનો ફેરફાર ડેલ્ટા ટી 50 છેદમાં 50 મૂકી દો આગળ નિશાની અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ એ જવાબ મળે એ રેડી ડાયરેક્ટ હું ઘાતાંક તરીકે જ મેળવી લઉં 1.9 ગુણ્યા 10⁻⁴ ઘાત મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ તો એનો મતલબ શું થયો કે એક સેકન્ડમાં આ પ્રક્રિયક જે એની કેટલી સાંદ્રતા ઘટે 1.9 ગુણ્યા 10⁻⁴ ઘાત મોલ લીટર ઇન્વર્સ સાંદ્રતા એક સેકન્ડમાં ઘટે તો એનો મળી ગયો સરેરાશ વેગ તો આજે એક દાખલો ગણ્યો એવી રીતે બધાએ ગણવાના એમાંથી બીજું લેવી હવે સમય લેવી T1 પ્રારંભિક 50 તો T1 50 ત્યારે સાંદ્રતા કેટલી 50 છે 0.0905 T2 સમય 100 સેકન્ડ ત્યારે સાંદ્રતા કેટલી છે 0.0820 બરાબર ને તો હવે સમયનો ફેરફાર 100 માઇનસ 50 એટલે કેટલા થશે 50 0.0820 માઇનસ 0.0905 તો એ તમને જવાબ મળશે માઇનસ 0.0085 કેટલો માઇનસ 0.0085
माइनस माइनस तो प्लस आना छेद में मूकी दो समय नो फेरफार 50 तो जवाब तुमने मिलशे 1.7 गुणिया 10 नी माइनस 4 घात 1.7 गुणिया 10 नी माइनस 4 घात। त्रीजो हवे प्रारंभिक एमांथी लेवी 100 सेकंड तो T1 100 सेकंड त्यारे सांद्रता केटली छे R1 0.0820 T2 200 सेकंड त्यारे सांद्रता केटली 0.0671 R2 माथी R1 बात कर नाखो 0.0671 माइनस 0.0820 तो ये जवाब मळशे तमने माइनस प्लस सॉरी समय नो फेरफार केटलो थशे 200 माथी 100 काढो एटले 100 आ जवाब मळशे माइनस 0.0079 બરાબર એ સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર મૂકી દો એટલે કેટલું મળશે 200 એ લીધું ને T1 100 100 એ 0.0820 આગળનું 150 150 સેકન્ડ એ એટલે 0.0741 0.0700 તો આ બાત કરવાનું 0.0741 એમાંથી બાત કરશો 0.0820 તો જવાબ મળશે માઇનસ 0.0079 સમયનો ફેરફાર તો કેટલો 50 હાલ તો આ બંનેનો ભાગાકાર કરશો તમે તો તમને જવાબ મળશે 1.58 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત 1.58 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ ચોથું હવે લેવ 150 તો T1 150 સેકન્ડ તો ત્યારે સાંદ્રતા 150 કેટલી છે 0.0741 T2 200 સેકન્ડ ત્યારે સાંદ્રતા કેટલી છે 0.0671 હાલો સમયનો ફેરફાર 200 માંથી 150 બાદ કરો એટલે 50 સાંદ્રતામાં ફેરફાર 0.0671 માઇનસ 0.0741 કરશો તો મળશે માઇનસ 0.007 છેદમાં મૂકી દેશો 50 બરાબર તો જવાબ મળશે તમને 1.4 ગુણ્યા 10 ની માઇનસ 4 ચોથો એમાંથી પાંચમું સરેરાશ વેગ T1 લો હવે 200 સેકન્ડ તો 200 સેકન્ડે સાંદ્રતા R1 એ 0.0671 બરાબર ને અને 200 સેકન્ડે સોરી 300 સેકન્ડે આગળ 300 સેકન્ડે સાંદ્રતા એ 0.0549 0.0549 સમયનો ફેરફાર પેલા લો 300 માંથી 200 બાદ કરો એટલે કેટલા 100 સાંદ્રતાનો ફેરફાર લો R2 માઇનસ R1 કરો R2 માઇનસ R1 એટલે જવાબ મળશે માઇનસ 0.0 માઇનસ 0.0122 કેટલી તો આ જવાબ થશે 1.22 ગુણ્યા 10 ની માઇનસ 4 છઠ્ઠો T1 લો હવે 300 સેકન્ડ 300 સેકન્ડ ની સાંદ્રતા કેટલી છે 0.0549 આગળ 400 સેકન્ડ 400 સેકન્ડ ની સાંદ્રતા કેટલી છે 0.0439 0.0439 સમયનો ફેરફાર લો 400 માંથી 300 એટલે 100 સેકન્ડ સાંદ્રતાનો ફેરફાર R2 માંથી R1 ને બાદ કરો 0.0439 માઇનસ 0.0549 તો તમને જવાબ મળશે માઇનસ 0.011 100 વડે ભાગી નાખશો સમયના ફેરફાર સાથે તો સરેરાશ વેગ મળશે 1.1 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત
1.1 गुणिया 10 ની માઈનસ 4 બે હવે t1 લેશો 400 સેકન્ડ સાંદ્રતા કેટલી છે 0.0439 t2 લેશો આગળ 700 સેકન્ડ સાંદ્રતા છે 0.0210 હવે સમયનો ફેરફાર 700 માંથી 400 બાદ કરો 300 सांद्रता में फेरफार केटलो थशे -0.0 229 भाग्य मूकी दो 300 तो तमने जवाब मळशे 7.63 अथवा 0.763 गुणिया 10 नी माइनस 4 घात अथवा लखी शकाय 7.63 अहींया मारे करवो होय 7.63 तो पहले जे थई जाय गुणिया 10 ની માઈનસ 5 ઘાત છેલ્લે 8 t1 લો હવે 700 સેકન્ડ ત્યારે સાંદ્રતા એ 0.0210 આગળ એ 800 સેકન્ડ ત્યારે સાંદ્રતા એ 0.017 હવે સમયનો ફેરફાર કેટલો થયો 100 સેકન્ડ તો અહીંયા મૂકી દો ફેરફાર 100 સાંદ્રતામાં ફેરફાર કેટલો થશે તો થશે માઈનસ 0.004 છેદમાં 100 તો કેટલા થશે 4 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત અથવા 0.4 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ડેડ હવે જો આપણે જે આ 8 જે સરેરાશ વેગ મળ્યા આ શરૂઆતનો વેગ હતો આ શરૂઆતનો વેગ તો જેમ પ્રક્રિયા આગળ જતી જશે कोई पण रासायनिक प्रक्रिया होय मा तो शुरुआत मा जेटलो वेग होय ए वेग आखी प्रक्रिया दरमियान ठीक एकदम अचल नहीं रहे कारण के वेग ए प्रमकस घटतो जसे माथी तो जो पहला सरेराश वेग केटलो हतो 1.9 गुणिया 10 ની માઈનસ 4 ઘાત મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ હવે વેગ જો કેટલો 1.9 ની જગ્યાએ 1.7 1.58 गुणिया 10 ની માઈનસ 4 ઘાત જ છે 1.4 1.22 1.1 0.763 0.4 તો ક્રમશ એ સરેરાશ વેગમાં શું થયો ઘટાડો ક્રમશ જે સરેરાશ વેગ છે એ સરેરાશ વેગમાં ક્રમશ શું જોવા મળ્યો ઘટાડો હવે એ જે ઘટાડો જે જોવા મળ્યો એનો મતલબ એવો થયો કે કોઈ પણ સમય ગાળા માટે સરેરાશ વેગ ગણવો હોય તો એ વેગ અચળ હશે નહીં દાખલા તરીકે આ વેગ આપણે ગણ્યો ઉદાહરણ તરીકે ઓટોમોબાઈલ માં લઈ લો 0 થી 0 સેકન્ડે અહીં અંતર કાપવાનું હોય કુલ 60 કિલોમીટર કેટલું અંતર કાપવાનું હોય 60 કિલોમીટર અંતર કાપવાનું હોય એના માટે સમય એને 1 કલાક થયો કેટલો સમય થયો 1 કલાક તો આ જે વેગ રહ્યો મળશે આપણને સરેરાશ વેગ મળશે કેટલો થાય 60 કિલોમીટર હે અને સમય 1 કલાક તો 60 કિલોમીટર પર અવર કિલોમીટર પ્રતિ કલાક કેટલો 60 પણ જ્યાંથી એ ગાડી ચાલુ કરી હશે 60 કિલોમીટરનું એને અંતર કાપ્યું કોઈ પણ વાહન દાખલા તરીકે આપણે કાર ગાડીની વાત કરી તો 0 થી એને 60 કિલોમીટર અંતર કાપવું હોય તો 0 થી 60 સુધી એની ઝડપ એનો વેગ એક સમાન હશે નહીં હોય ટ્રાફિક હશે તો ધીમી ગતિ હશે એની રેડી ખુલ્લું એમાં ટ્રાફિક નહીં હોય તો વધારે ગતિ હશે તો દરેક સમયે એનો વેગ અચળ રહેતો નથી સરેરાશ વેગ એ એક સમયગાળાનો વેગ એમાંથી ગણી શકો એ કોઈ પણ સમયગાળામાં એ વેગ અચળ રહેતો નથી તો એ કોઈ સમયે કોઈ ક્ષણે વેગ ગણવો હોય તો સરેરાશ વેગનો એ ઉપયોગ કરી શકાય નહીં રાઈટ એટલે આ જે વેગ છે એ કોઈ સમયે એક સમયગાળામાં એ મળશે પણ કોઈ સમયે વેગ ગણવો હશે તો રાઈટ કોઈ એક સમયે વેગ તો એના માટે કોનો ઉપયોગ સરેરાશ વેગનો ઉપયોગ થઈ શકશે નહીં એના માટે શું જોશે ત્વરિત વેગ અથવા તત્કાલીન વેગ શું જોશે ત્વરિત વેગ અથવા તત્કાલીન વેગ આમાં ખોર પડી ગયો દાખલો તો એક ઉદાહરણ એમાંથી ગણ નાખવાનું સરેરાશ વેગ ગણવાના એ 8 દાખલા ભેગા થઈ જશે ટૂંકમાં સરેરાશ વેગ ગણવા માટેના એ 8 દાખલા તો હવે જે વેગ ઘટતો ગયો એમાંથી પણ ટૂંકમાં મેં કીધું એમ કોઈ એક સમયે વેગ ગણવો હશે તો એના માટે કોની જરૂર પડશે સરેરાશ વેગની જગ્યાએ ત્વરિત વેગ અથવા તત્કાલીન વેગ અથવા ઇન્સ્ટન્ટ વેગ
त्वरित तत्कालीन अथवा इंस्टंटली बराबर था एक उदाहरण એમાંથી પણ નાખવાનું હવે કોઈ એક જ ક્ષણે સમય વેગ ગણવો હોય બરાબર તો જોશે ત્વરિત અથવા તત્કાલીન વેગ त्वरित वेग अथवा तत्कालीन इंस्टंट वेग कोई एक ज समय वेग इन्हें कहवा त्वरित अथवा तत्कालीन वेग इंस्टंट वेग के ज्यारे सौथी ओछा समय गाड़ा मा सरेराश वेग सौथी ओछा समय गाड़ा नो सरेराश वेग જેમાં જે સમયનો ફેરફાર ડેલ્ટા ટી એ તરફ હશે ઝીરો સૌથી ઓછા સમયગાળામાં સરેરાશ વેગ સૌથી ઓછા સમયગાળામાં સરેરાશ વેગ કે જ્યાં સમયનો ફેરફાર ઝીરો તરફ હશે એ કોઈ એક જ સમયે વેગ એ કહેવાય ત્વરિત અથવા તત્કાલીન વેગ જેને દર્શાવાય વેગ એટલે આ આઈ એન એસ ટી ઇન્સ્ટન્ટ એટલે માટે આઈ એન એસ ટી વડે સરેરાશ હોય તો એવી વડે દર્શાવી એવરેજ એવી રીતે તત્કાલીન અથવા ત્વરિત હોય તો ઇન્સ્ટન્ટ કોઈ એક જ સમયે વેગ ગણવો હોય ત્યાં સૌથી ઓછા સમયગાળાનો સરેરાશ વેગ એ થયો ને કે સમયનો ફેરફાર કેટલો હોય ઝીરો હોય ત્યારે વેગ ગણવો હોય તો એને કહેવાય ત્વરિત વેગ અથવા તત્કાલીન વેગ આપણે આગળ હાલે પ્રક્રિયક અને નિપજ માટે જે જોઈ રહ્યા હતા દાખલા તરીકે આ પ્રક્રિયક માટે એની સાંદ્રતામાં ક્રમશઃ શું થાય ઘટાડો નિપજની સાંદ્રતામાં ક્રમશઃ શું થાય વધારો કોનો આલેખ સાંદ્રતા વિરુદ્ધ સમય રેડી બંને તો કોઈ એક ટી સમયમાંથી તમારે ગણવો હોય દાખલા તરીકે આ ટી સમય વેગ ગણવો હોય આ પ્રક્રિયક છે અને અહીંયા નિપજ આ ટી સમય ત્વરિત અથવા તત્કાલીન વેગ તો શું કરવું પડશે એમાંથી કે એનો આલેખ હોય તો આલેખમાં એનો સ્પર્શક બનાવી એનો ઢાળ બનાવી લો તેના ઉપરથી ને મળી જાય આમાં એ આલેખનો સ્પર્શક બનાવી સ્પર્શક મેળવો અને એનો ઢાળ ગણી લો તો એમાંથી મળી જશે બરાબર હવે અહીંયા જે ત્વરિત વેગ છે પ્રક્રિયક માટે તો ત્વરિત વેગ આર ઇન્સ્ટન્ટ બરાબર પ્રક્રિયક એટલે એની સાંદ્રતા ઘટે એટલે માઇનસ dr by dt કોઈ એક સમયે ત્વરિત ઇન્સ્ટન્ટ વેગ ગણવો હોય તો એક સમયે એ આપેલી જે સાંદ્રતા હોય એક સમયે જે પ્રક્રિયકની જે સાંદ્રતા હશે અને આપેલો સમય એને આધારિત એ વેગ ગણવો હોય તો એ ત્વરિત ઇન્સ્ટન્ટ વેગ તો ઇન્સ્ટન્ટ બરાબર માઇનસ dr upon dt નિપજ વેગ તો ત્વરિત વેગ બરાબર p upon dt અથવા ઢાળ બરાબર થશે રેડી અહીંયા ઇન્સ્ટન્ટ વેગ બરાબર થશે ઢાળ પ્રક્રિયક માટે અને નિપજ માટે બરાબર આગળ આજે એક માટેના જે ઉદાહરણ હોય એની અંદર દાખલા તરીકે લખના આપીએ આપણે આ માઇનસ ઢાળ નાના બરાબર ઢાળ કારણ કે ઢાળની જે કિંમત એ માઇનસ લેવાની એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે વેગ આપણે પ્લસમાં મળે પણ આ કયો વેગ મળ્યો ત્વરિત ઇન્સ્ટન્ટ તત્કાલીન વેગ કોઈ એક સમય તો એ સરેરાશ વેગ જે અચળ રહેતો
નથી એટલે એક સમય જો વેગ ગણવો હશે તો જોશે ત્વરિત અથવા તત્કાલીન વેગ દાખલા તરીકે આ દાખલો હોય એમાં તમે ત્વરિત વેગ મેળવી શકો કઈ રીતે આનો આલેખ દોરવો હોય હાલે સાંદ્રતા વિરુદ્ધ સમય તો અહીંયા લખવાની એ પ્રક્રિયકની સાંદ્રતા અહીંયા શું લખવાની પ્રક્રિયકોની સાંદ્રતા 0.1 હે તો કોઈ સ્કેલ લઈ લો એમાંથી કે 0.01 થી લો 0.01 0.02 0.03 0.04 0.05 0.06 0.07 0.08 0.09 અને 0.1 જુદા જુદા સમય લઈ લો 50 100 એટલે દાખલા તરીકે ક્રમશ લઈ લો ને 0 100 200 400 500 600 700 અને 800 તો એનો આલેખ બનાવવો હોય તો પેલા લેવાનું કે 0 સેકન્ડ કેટલી સાંદ્રતા છે 0.1 પછી 0 સેકન્ડ એ 0.1 50 સેકન્ડ એ કેટલી આ 50 સેકન્ડ 0.09 0.09 પછી 100 સેકન્ડ એ કેટલી 100 સેકન્ડ એ 0.082 તો 100 સેકન્ડ એ 0.082 200 સેકન્ડ એ સોરી 150 સેકન્ડ એ કેટલી 0.0741 તો 0.0741 પછી 200 સેકન્ડ એ કેટલી 0.0671 તો 0.0671 300 એ 0.0549 તો 300 એ 0.0549 400 એ 0.0439 0.0439 હાલો પછી 700 એ ડાયરેક્ટ 700 એ 0.0210 700 એ 0.0210 800 એ 0.0017 0.0017 તો ટૂંકમાં તમે આલેખ જે દોરશો તો વક્ર આલેખ મળે બરાબર વક્ર આલેખ મળશે એટલે સાચો એનો આલેખ દોરો તમે હવે 600 સેકન્ડ હું એમ કહું 600 સેકન્ડે તમારે અહીંયા આ સમય ત્વરિત વેગ ગણવો હોય તો એનો સ્પર્શક બનાવો એ સ્પર્શક નો ઢાળ મેળવવો હોય ઢાળની કિંમત મેળવવી હોય તો અહીંયા લો સાંદ્રતા નો ફેરફાર આ જે સેકન્ડ માટે અને અહીંયા લો સમય નો ફેરફાર તો કયા સમય ની સાંદ્રતા 400 સેકન્ડ ની સાંદ્રતા કેટલી વચ્ચે સાંદ્રતા 0.0439 સમયની સાંદ્રતા થાય છે અહીંયા લખી નાખું 800 સેકન્ડ માઇનસ 400 સેકન્ડ છેદમાં સમય 800 સેકન્ડ ની સાંદ્રતા 400 સેકન્ડ ની સાંદ્રતા છેદમાં સમય 800 માઇનસ 400 હાલો 800 ની સાંદ્રતા કેટલી 0.017 બરાબર સોરી અહીંયા 400 લઈ લો ને ડાયરેક્ટ સાંદ્રતાની પેપર અહીંયા લઈ લેવી 400 અને 800 વાળો હાલો કેટલો એ 400 0.0439 ને 0.017 તો 0.0439 માઇનસ 0.017 બાદ બાકી કરો અને છોડે ભાગી નાખો તો જવાબ કેટલો મળે છે 5.12 × 10⁵ 5.12 × 10⁵ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ
એટલે કોઈ પણ ટૂંકમાં સ્પર્શક રીતે ગણી શકાય. આપણે આલેખ ઉપરથી કોઈ ડાળીમાંથી મેળવવાનું નથી, એક ઉદાહરણ તરીકે. આપણે ફક્ત એટલું યાદ રાખવાનું, ત્વરિત વેગ કોને કહેવાય? એક ઉદાહરણ માટે કહીને 250 સેકન્ડ એ ગણો, ત્યાં સ્પર્શક ભરી બે સાંદ્રતાનો ફેરફાર લઈ લો, છેદમાં સમયનો ફેરફાર મૂક દો તો એ ત્વરિત વેગ મળી જશે. પણ ટૂંકમાં ત્વરિત વેગ કોને કહેવાય? ખરવડી કોઈ એક જ સમયે કે જ્યાં સમયનો ફેરફાર ઝીરો હોય, સૌથી ઓછા સમયગાળાનો ફેરફાર, એટલે કોઈ એક જ સમયે સમયનો ફેરફાર નથી તો ત્વરિત અથવા તત્કાલીન વેગ. તો આપણે જે આગળ સામાન્ય પ્રક્રિયા લીધી હતી એના એના જ માટે લખવું હોય તો સરેરાશ વેગ બરાબર શું લખાય? સરેરાશ વેગ એટલે માઇનસ સાંદ્રતાનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર બરાબર નિપજ માટે નિપજનો ફેરફાર છેદમાં સમયનો ફેરફાર. ઇન્સ્ટન્ટ લખવો હોય ત્વરિત વેગ તો બરાબર માઇનસ ડી આર અપોન ડીટી બરાબર ડીપી અપોન ડીટી. ખરબડી આ બે વેગ માટે, પછી કોઈ પણ હોય, સરેરાશ હોય કે ત્વરિત વેગ હોય, એ બે માંથી પણ એક માટે, કોઈ પણ વેગ માટે જે ચતુર્યમાંથી એકમ છે એ કયો થાય? મોલ લીટર ઇન્વર્સ. અને જો સમય સેકન્ડમાં હોય તો સેકન્ડ ઇન્વર્સ. રેડી? તો અમુક જગ્યાએ સાંદ્રતાની જગ્યાએ જો વાયુરૂપ કલા હોય તો દબાણ આપેલું હોય તો એકમ શું થાય? દબાણ સમય ઇન્વર્સ. એમ કહું દબાણ 12 માં, સમય સેકન્ડ માં તો એકમ શું થાય? 12 સેકન્ડ ઇન્વર્સ. દબાણ એટમોસ્ફિયર વાતાવરણમાં છે, સમય સેકન્ડ માં તો એટમોસ્ફિયર સેકન્ડ ઇન્વર્સ. ટૂંકમાં વેગ એટલે સાંદ્રતાના છેદમાં સમય. જો વાયુરૂપ કલા હોય તો સાંદ્રતાની જગ્યાએ વપરાય દબાણ, તો દબાણ છેદમાં સમય. બરોબર? તો એક ઉદાહરણ કોયડો 4.1 અને ત્વરિત વેગ કોને કહેવાય, આ બે વસ્તુ કમ્પ્લીટ કરી નાખવાની. ઓકે.